અન્ય સમાચાર જૂનાગઢથી જૂનાગઢમાં ગિરનાર તળેટીના ત્રણ મંદિરોના મહંતનો વિવાદ વકર્યો છે દત્તશિખર અંબાજી શક્તિપીઠ તેમજ ભીડભંજન મહાદેવ મંદિરોમાં મામલતદારની નિમણૂક મુદ્દે મહેશગીરીના તંત્ર પર પ્રહાર કહ્યું અંબાજી અને દત્તાત્રેય ટ્રસ્ટ જુદા છે તંત્રએ અભ્યાસ કર્યા વગર નિર્ણય લીધો છે અત્યારે આ વિવાદ તણખલા જેવો છે પછી આગ ન બની જાય અંબાજી અને ભવનાથના વિવાદમાં આ ત્રીજો વિવાદ તંત્રએ ઉભો કર્યો છે વધુમાં કહ્યું કે જો તંત્ર નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો કાનૂની કાગળો સાથે મારી વાત રાખીશ આ વિવાદના પડઘા રાજસ્થાન મહારાષ્ટ્ર સુધી પહોંચશે બાપુ બ્રહ્મલીન થયા બાદ વારસદાર માટે વિવાદ વકર્યો છે તો અંબાજી મંદિરનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં દત્ત શિખરનો વિવાદ પણ વકર્યો છે તંત્રએ અંબાજી મંદિર દત્તાત્રેય શિખર અને ભીડભંજન મંદિરનો કબજો લેતા વિવાદનો મતપુડો છડાયો છે દત્ત શિખરમાં બે ટ્રસ્ટીઓ હોવા છતાં તંત્રએ વહીવટદાર નીમ્યા હોવાનું સામે આવ્યું છે હિમાંશુ ગિરી અને મહેશ ગિરી તેઓ બંને દત્ત શિખરના ટ્રસ્ટી છે તેવા પુરાવા તેમની પાસે હોવાનો દાવો કર્યો છે તેઓ ગુરુ ગણપત ગિરીના ચુમ્માળીસમા શિષ્ય તરીકે વારસદાર હોવાનો દાવો કર્યો તેમનું કહેવું છે કે તંત્રએ કોઈ પૂછપરછ કર્યા વગર વહીવટદાર નિમી દીધા તંત્રના દાવાને ગેરકાનૂની ઠેરવ્યો છે જ્યારે ગણપત બાપુની હયાતી હતી ત્યારે ગણપત બાગીરી બાપુ એ ગણપત ગિરી બાપુનો હું શિષ્ય હતો જેનું એને વીલ નામો કરેલું છે તેના મારી પાસે બધા પુરાવા છે અંબાજી મંદિર દત્ત શિખર અને નીલકંઠ મહાદેવ મંદિર ત્રણ મંદિર અને આ જે વહીવટ તંત્ર એ કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર રીતે છે અંબાજી મંદિરમાં બે ટ્રસ્ટી હતા તેમાંની એક ટ્રસ્ટી ની અત્યારે હયાતી નથી તો નાના પીર બાબા તરીકે હું હયાતી છે મારી તો તેનો વહીવટ કરવાનો પૂરેપૂરો હક મને છે જેની અમને કોઈ પ્રકારની જાણ કરવામાં આવેલી નથી કે નથી સરકાર વહીવટ તંત્ર દ્વારા અમને મને કોઈ પ્રકારની નોટિસ મળેલી નથી તો દાહોદ માં ગેરકાયદેસર દબાણ ઉપર થશે કાર્યવાહી લીંબડી નગરમાં દબાણ દૂર કરવા અપાઈ નોટિસ કાચા પાકા દબાણ કરતાઓ ને અપાઈ છે નોટિસ સાત દિવસમાં જાતે દબાણ દૂર કરવા માટે નોટિસ જાતે દબાણ દૂર નહીં કરે તો તંત્ર કરશે કાર્યવાહી નોટિસને લઈને દબાણ કરનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને મહત્વપૂર્ણ સમાચાર નવસારીથી શાળામાં ધર્માંતરણનો વાયરલ વીડિયોનો મામલો ધાર્મિક મનસ્ય ફેલાવવાના પ્રયાસમાં દંપતીની ધરપકડ કરાઈ ખ્રિસ્તી સમુદાયના ધાર્મિક કાર્યક્રમમાં હિન્દુ દેવી દેવતાનું થયું હતું અપમાન વિડીયો વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં ફાટી નીકળ્યો હતો રોષ જલાલપુર પોલીસ મથકમાં રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ કરીને વિરોધ નોંધાવ્યો હતો જે બાદ સરિતા નાસ્કર અને કમલ નાસ્કર વિરુદ્ધ ફરિયાદ બાદ ધરપકડ થઈ છે સમગ્ર કેસની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે દંપતીના મોબાઈલ કબજે લઈને એફએસએલમાં મોકલવામાં આવશે બારડોલી ગામના બાબલા ગામની અંદર એક સભા જેવું હતું કે જેની અંદર થોડી ધર્મ વિરુદ્ધની ટિપ્પણી કરવામાં આવેલી હતી જેમાં જેનું સોશિયલ મીડિયા ઉપર વાયરલ મેસેજ નોસારીની અંદર થયેલ તેને લઈને જલારપુર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે લાગણી ઉભાય તેનો અને તેની અંદર સરિતા નાસ્કર અને કમલ નાસ્કર બે વ્યક્તિઓની ધરપકડ કરેલ છે સમાચારમાં હવે વાત કરીશું મહાઠાગ્ની તો સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ કૌભાંડ કેસમાં તપાસ સીઆઈડી ક્રાઈમની ટીમ પ્રાંતિજ પહોંચી પ્રાંતિજ પોલીસ સ્ટેશનને ફરિયાદીની રજૂઆત સંભળાવશે પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈનું નિવેદન લેવાનું શરૂ થયું છે સુરેશભાઈએ બીઝેડ ગ્રુપમાં કર્યું હતું રોકાણ તો મહત્વપૂર્ણ સમાચાર બીઝેડ ગ્રુપ કૌભાંડ કેસમાં તપાસ છે તે થઈ રહી છે સીઆઈડી ક્રાઈમની ટીમ હાલ પ્રાંતિજ પહોંચી છે જ્યાં તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનને ફરિયાદી કરશે રજૂઆત તો આ મુદ્દે સંવાદદાતા ઈશાન લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈ ઈશાન જે પ્રકારથી હાલ પૂછપરછ થઈ રહી છે તપાસ છે તે આગળ વધી રહી છે હાલની શું અપડેટ છે આપની પાસે ઈશાન

ખાસ કરીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન છે કે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે અંદર અત્યારે હાલ તો જે રોકાણકારો છે તેનું નિવેદન લેવામાં આવ્યું છે એક વ્યક્તિ તો જે છે કે તેમનું નિવેદન લેવાયું છે આ ઉપરાંત અન્ય અન્ય પણ એક વ્યક્તિ છે કે જેનું પણ થોડી વારમાં નિવેદન લેવામાં આવશે એટલે કહી શકાય કે જે રોકાણકારો છે રોકાણકારો ધીરે ધીરે હવે બહાર આવી રહ્યા છે અને જે જે રજૂઆતો કરતા જે એમને જે રોકાણ કર્યું હતું રોકાણ કેટલાનું રોકાણ કર્યું હતું કઈ કઈ પ્રકારે તેમને જાહેરાતો આપવામાં આવતી હતી જે આ રોકાણકાર હતા તેમને તેમનો એવો આક્ષેપ છે કે જે એક ટકા થી લઈને પાંચ ટકા સુધી તેમને વળતર આપવાનું કહ્યું હતું આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ ને જોડો તો તેમને એક્સ્ટ્રા એક ટકા એટલે કે ચાર ટકા સુધી અને તમે દસ લાખ થી વધુનું રોકાણ કરો તો તમને વિદેશ જવાની ટીપ પણ આમ આપવામાં આવતી હતી આ રીતની લોભાવની જાહેરાત પણ બીજે દ્વારા બીજે સ્કીમ દ્વારા જે કરવામાં આવતી હતી જેના કારણે લોકો મોટી સંખ્યામાં અહીંયા રોકાણ કરતા હતા નોંધનીય છે કે અત્યારે હાલ તો જે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જે પ્રથમ વાર વાર જે જે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે તો ધીરે ધીરે અન્ય રોકાણકારકો પણ સામે આવશે પરંતુ હાલ વાત એ છે કે જે પ્રાંતિક પોલીસ છે તે રોકાણકાર નો આક્ષેપ છે કે ફરિયાદ લેતી નથી ત્યારબાદ ગાંધીનગર સુધી રજૂઆત કરી ત્યારે ગાંધીનગરની ટીમો અહિયાં પહોંચી હોય તેવું પણ એવું જણાવી રહ્યા છે જી લુબના બિલકુલ ઈશાન જે પ્રકારની પહેલા ફરિયાદ લેવામાં આવી નહોતી રહી ગાંધીનગર સુધી જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ફરિયાદ લેવામાં આવી આ પણ એક ગંભીર આક્ષેપ છે હાલ સુરેશભાઈ રોકાણકાર છે તેમની પાસેથી કોઈ વધુ માહિતી પ્રાપ્ત થઈ છે ખરી કે બીજા પણ કોઈ રોકાણકારો તેમની ઓળખાણમાં હોય કે જેમની સાથે પણ આ ઠગાઈ થઈ હોય અ ચોક્કસ લુબના કે સુરેશભાઈ જે રીતે વાત કરી કે જેમને પાંચ લાખ સુધી નું રોકાણ કર્યું હતું તેમને પાંચ લાખ રોકાણ કર્યું હતું ત્યારબાદ જે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે અત્યારે ફરિયાદ નોંધાવવા એમનો આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ એમને પીઆઈ જે પ્રાંતિજ પોલીસ સ્ટેશન પીઆઈ સાથે વાતચીત કરી છે વાતચીતમાં પીઆઈએ એ રીતે જણાવ્યું હતું કે તમે ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવો પરંતુ એમને જે એસપી કચેરી ખાતે ને અન્ય જગ્યાએ ફોન કરવા ત્યારબાદ તેઓ અહીંયા સીબીઆઈની ટીમ હિંમત પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ સમાચારમાં હવે આગળ વાત કરીશું બાળ નું કૌભાંડ પાટણથી મહત્વપૂર્ણ સમાચાર બાળ તસ્કરી મામલે દાટી દેવાયેલા બાળકની તપાસ તેજ કરવામાં આવી છે ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ તપાસમાં જોડાઈ છે ત્રણ કલાકથી બાળકના અવશેષ શોધવાની કામગીરી પોલીસનો કાફલો પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે તો બાળક ન મળતા એસઓજીની ટીમ ત્યાં પહોંચી આરોપીએ જણાવેલ જગ્યા પરથી બાળક ન મળ્યું હાલ શોધવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે જે પ્રકારથી બાળ તસ્કરીનો સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે દાટી દેવાયેલા બાળકની તપાસ કરવા માટે ડોગ સ્કોર્ડ અને એફએસએલની ટીમ પણ તપાસમાં જોડાઈ છે ત્રણ કલાકથી બાળકના અવશેષો શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે હજુ સુધી સફળતા નથી મળી ત્રણ કલાકથી હાલ આ તપાસ ચાલી રહી છે બનાસ નદીના પટના એસઓજીમાં એસઓજી ત્યાં પહોંચી છે શોધખોળ કરવા માટે કે જ્યાં બાળક દટાયેલું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી તો દાટી દેવાયેલા આ બાળકની તપાસ તેજ કરવામાં આવી છે અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો પાટણથી કે જ્યાં ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ છે તે તપાસમાં જોતરાઈ છે ઉલ્લેખનીય છે કે ત્રણ કલાકથી આ તપાસ કરવામાં આવી રહી છે સમગ્ર ટીમ છે તે અવશેષો શોધવાના પ્રયાસ પણ કરી રહી છે તો જે પ્રકારથી માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો બનાસ નદીના પટમાં શોધખોળ અત્યારે જારી છે પોલીસનો કાફલો ઘટના સ્થળે છે હજુ સુધી કોઈ સફળતા પ્રાપ્ત નથી થઈ બાળકની તપાસ છે તે તેજ સંવાદદાતા અશરફ જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે અશરફ શું અપડેટ બિલકુલ સમગ્ર ઘટનામાં બાળક ક્યાંક સુરેશ અને શિલ્પા ઠાકોર દ્વારા જે બનાસ નદી છે દાદર ગામ જોડે ત્યાં દાટવામાં આવે તેવી ઘટના એસઓજી ને મળે છે એસઓજી લગભગ બાર થી સાડા બાર ના સમય દરમિયાન નદીના પટમાં પહોંચી જાય છે અને ત્યાં જે આરોપી દ્વારા સ્થળ બતાવવામાં આવે છે ત્યાં ખોદકામ શરૂ કરે છે પરંતુ સ્થળ પરથી એસઓજી પોલીસને કઈ જ હાથ નથી આવતો એટલે કે જે સ્થળે ખોદે છે ત્યાં જી આભાર સમગ્ર માહિતી બદલ